કોઈ વાર મહેલમાં રહેવું પડે ને કોઈ વાર પર્ણકુટીમાં રહેવું પડે. કાયમ મહેલ નથી ને કાયમ પર્ણકુટી નથી. અને બહુ શાંતિથી રહેવા લાગ્યા. રામને એક જ ઈચ્છા છે, બસ હવે હવે આપણે થોડા દિવસ રહ્યા છે, 14 વર્ષ પૂરા થવાને હવે વર્ષ બાકી રહ્યું છે, વર્ષ નીકળી જશે. કિલ્લોલ કરતા કરતા ભરતને મેં વચન આપ્યું છે અને ભરતે મારી પાસેથી વચન લીધું છે કે 14 વર્ષ પૂરું થાય અને 15મા વર્ષના પહેલા દિવસે જો તમે અયોધ્યા આવશો તો હું જીવતો રહીશ, નહીં તો 15મા વર્ષના પહેલા દિવસે હું ચિતામાં બળી મરીશ. એટલે મારે 15મા વર્ષના પહેલા દિવસે તો અયોધ્યા પહોંચવાનું છે. 13 વર્ષ પાર કરી નાખ્યા, આખો દરિયો તરી નાખ્યો. અને 13 વર્ષ કોઈ નાની સુની વાત હતી? તમે કાઢી તો જુઓ એ વર્ષો. પણ ત્યાં તો એ જ પર્ણકુટીમાં, એ જ પંચવટીમાં એક એવી મોટી ભયંકર ઘટના ઘટીને એ ઘટનાએ આખા રામાયણનું રૂપ બદલી નાખ્યું. સુરપણખા રાવણ કી બહિની, દુષ્ટ હૃદય માનો જસ અહીની. તુલસીદાસજી લખ્યું છે, બે પ્રકારના સ્ત્રી પુરુષોમાં બે પ્રકારના ભેદ હોય છે, જરા વધારે ભેદ કરીશ. એક પુરુષ એવો હોય જે હંમેશા પોતાનું રક્ષણ કરતો હોય, એક પુરુષ એવો હોય જે હંમેશા શિકારી થઈને ફરતો હોય. એ જ્યાં જાય ત્યાં શિકારી થઈને જવાનું, એની આંખ જ શિકારી છે, એનો વ્યવહાર જ શિકારી છે, ઇન્દ્ર શિકારી છે. એવી જ રીતે એક સ્ત્રી એવી હોય એ જ્યાં જાય ત્યાં શિકારી નજર લઈને જાય. એક સ્ત્રી એવી હોય જે હંમેશા બચીને રહેતી હોય, રક્ષણ કરીને રહેતી હોય, પોતાનો પતિ, પોતાનું ઘર, પોતાનો સંસાર, પોતાનું કુળ પરંપરા, પોતાની મર્યાદા એમાં રહેતી હોય. ને એક સ્ત્રી એવી હોય કે જ્યાં પગ મૂકે ત્યાં એની નજર શિકાર ઉપર જ હોય. આ રામાયણમાં પણ આ જ ચર્ચા છે. સુરપણખા કોણ છે? ઘણી મોટી ઉંમર થઈ ગઈ હોવા છતાં પણ જે પરણી નથી, પકડ્યા પટક્યા જ કરે છે, રખડ્યા જ કરે છે. જેમ શિકારી પુરુષ રખડ્યા કરે, માં શિકારી સ્ત્રી પણ રખડ્યા કરે છે. શિકારમાં એક ભેદ છે. કોઈ પરણ્યા વિનાનું માણસ હોય અને પરણ્યા વિનાના માણસ સાથે કદાચ એનો મેળ પડતો હોય તો બરાબર છે. કોઈ પરણ્યા વિનાનું માણસ હોય અને સામે જાણતું હોય કે આ પરણેલું માણસ છે, આ પુરુષ પરણેલો છે, આ સ્ત્રી પરણેલી છે, અને છતાંય જો એ શિકાર કરવાની વૃત્તિ કરે તો એના જેવું કોઈ પાપ, પેલું તો બરાબર છે, ભાઈ ચાલો ઠીક છે, તમને ઠીક લાગે. સુરપણખા આવી અને રામ, લક્ષ્મણ અને સીતાજી બેઠેલા. રામનું શરીર ઉઘાડું છે, જટાઓ બાંધેલી છે અને ચહેરા ઉપર તેજ છે, સૌંદર્ય છે, એમાં એક ભદ્રતા છે, એમાં એક શાલીનતા છે. અને ચહેરા ઉપરથી આમ, શરીર ઉપરથી એમ ચમક 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 નીકળી રહી છે. આ સ્ત્રીએ જોયું અને જોતાની સાથે જ મોહિત થઈ ગઈ. પ્રેમ અને મોહમાં અંતર છે. પ્રેમ કોઈ પાપ નથી અને મોહ છે ને એ ડૂબાડતો હોય છે. એટલી મોહિત થઈ ગઈ અને મોહની સાથે જ કામની વિવળતા થઈ ગઈ. પ્રેમમાં કામની વિવળતા નથી. એટલે તમે જોશો કે રામને સીતાને પ્રેમ છે. અશોક વાટિકા, પેલી વાટિકામાં, જનકની વાટિકામાં બે મળ્યા, એકબીજાને બંને જોયા, પણ પ્રેમ છે ને એ તો ઉલટું કામનું શમન કરે છે. પણ આને તો એકદમ વાસના જાગી ઉઠી, આવો રૂપાળો પુરુષ, આટલો સુંદર પુરુષ આખી જિંદગીમાં મેં જોયો નથી. 3 ભવન રખડી ગઈ, કેટલા પુરુષો જોયા પણ આવો કોઈ પુરુષ મેં આજ સુધી જોયો. એકદમ મોહિત થઈ ગઈ અને પછી સુંદર રૂપ બનાવી, ઠાઠ બાઠ પેલું બધું ચોપડવાનું આવે ને એ બધા કરી અને રામની પાસે આવી અને આવીને એને સીધો પ્રસ્તાવ રાખી દીધો. તમે કોણ છો? કે હું દશરથનો પુત્ર છું. અહીં કેમ આવ્યા છો? આ સ્ત્રીને લઈને કેમ ફરો છો? એ મારી પત્ની છે, એનું નામ સીતા છે, અને મારા પિતાએ મને વન આપ્યું છે, દેશવટો આપ્યો છે, એટલે હું દેશવટામાં બધે વિચરી રહ્યો છું અને અહીંયા પંચવટીમાં રહીએ છીએ. અને પેલી કે સુરપણખા કહે છે, અરે રે રામ, આ સીતા તો કોઈ ડોસી જેવી દેખાય છે, જોવું હોય તો મારા તરફ જો, જોડી તો આપણી છે, આ તો કચોડું છે તારે,
અને આનામાં નથી કઈ તેજ, નથી સૌંદર્ય, નથી અવસ્થા, નથી કઈ નથી, બધું આખું બેડોળ છે. એ રામે કહ્યું કે જે છે એ છે. પણ અમારે રામને તો એક નિયમ છે કે એક ધનુષ, એક વચન અને એક સ્ત્રી, અમારા વંશની આ મહત્તા છે. એટલે મારા માટે તો જે છે આ જ છે. સુરપણખા એને ચલિત કરવા માટે પ્રયત્નો કરે છે. રામે કહ્યું, બેન તને જો બહુ જ એવી બધી ઉતાવળ ને અવરખો હોય તો આ મારો ભાઈ છે ને એની સાથે કોઈ સ્ત્રી નથી, એ એકલો આવ્યો, એની સ્ત્રી છે પણ ઘેર છે, અને 13 વર્ષથી બિચારો સ્ત્રી વિનાનો ફરે છે મારી પાછળ પાછળ, એટલે એને કદી સ્ત્રી સુખ જોયું નથી, તું એની પાસે જા. એને વળી પાછું આમ લક્ષ્મણ સામે જોયું અને જોયું કે આ તો રામ જેવા જ છે, આમાં એમાં કઈ ફરક દેખાતો, તું નહીં તો તારો પાત્રોને સમજજો. રામાયણ શું છે? તમારો સંસાર છે, તમારા સંસારમાં જ પાત્રો છે. અને લક્ષ્મણ પાસે ગયા, લક્ષ્મણની પાસે જઈને કહ્યું કે આપણી બે પરણીએ પ્રસ્તાવ રાખી દીધો, આપણે આજે એક બહુ સુંદર મર્યાદા, એક પરંપરા છે, વર પક્ષથી માગવું હોય, કન્યા પક્ષથી માગવું ના હોય, હોય વર પક્ષ છે ને કે ઉલટું કરાય, આપણા ત્યાં એક નિયમ છે, વર પક્ષ છે એ કન્યાના બાપ પાસે કન્યાનો હાથ માગે, તમારી દીકરી મારા દીકરાને, અત્યારે ઉલટું થઈ ગયું છે, અત્યારે વર પક્ષ તો આમ આમ અક્કડ થઈને બેઠા હોય, અને પેલા કન્યા પક્ષ વાળાને આટા મરાવે, જાણી કરીને મોઘા થાય. મારા એક ઓળખીતા સજ્જન છે અમારે ચડોતરમાં, તે એમણે કોઈ 50 માણસોને આટા મરાવ્યા હશે, 50 માણસો મોઘા થાય ને ભાવ લેવા માટે. હવે પરિસ્થિતિ એ થઈ ગઈ છે, છોકરો મોટો થઈ ગયો, કોઈ આટા મારતું જ નથી. હવે છોકરો થઈ ગયો મોટો, હવે મને કે હવે હારી મુશ્કેલી થઈ ગઈ, કોઈ આવતું નથી. મેં કોઈ એકવાર આવતું ત્યારે તમે મોંઘા થયા, હવે તમે આટા મારો. સુરપણખાએ પ્રસ્તાવ રાખ્યો. લક્ષ્મણે કહ્યું, જો હું તો સેવા કરવા નીકળેલો છું અને મારે કઈ લગ્ન કરવાના હોય, એટલે તમારે હજુ ઈચ્છા હોય તો રામ પાસે જાઓ, બાકી મારી પાસે કોઈ અપેક્ષા રાખશો? કાલે મેં તમને એક વાત કહી હતી, યાદ રાખજો, નિષ્ફળ પુરુષ કરતા નિષ્ફળ સ્ત્રી બહુ ભયંકર હોય છે, છંછેડાયેલા નાગ કરતા છંછેડાયેલી નાગણી બહુ ભયંકર હોય છે. નાગનું ઝેર ઉતારવું કોઈ ગારુડી ઉતારી શકે, પણ નાગણના ઝેરને કોઈ ઉતારનાર ભાગ્યે જ કોઈ હોય. રામ પાસે આવી અને રામે કહ્યું, મેં તને કહ્યું ને કે મારે તો આ સીતા છે. સુરપણખા સમજી ગઈ કે જ્યાં સુધી આ સીતા જીવતી હશે ત્યાં સુધી એ મારા તરફ દ્રષ્ટિ કરવાના, મારે આ સીતાનો જ નાશ કરવાનો. એને કહ્યું કે હું તો આ સીતાને તારા દેખતા ચાવીને ખાઈ જઈશ, હું રાક્ષસી છું અને જાત જાતના રૂપ ધારણ કરી શકું છું, અને રાવણની સગી બહેન છું, મને કોઈ સામાન્ય સ્ત્રી ના સમજીશ, મારા હાથને જો પાછળ તું ઠેલે છે તો આ અપમાન કેટલું ભયંકર થશે, એના પરિણામ તારે ભોગવવા પડશે. એ સમજી ગઈ કે આનું મન સીતામાં છે, સીતાને જ્યાં સુધી હું નષ્ટ નહીં કરું, એકદમ ભયંકર રૂપ કરીને સીતા તરફ દોડીને, એટલે સીતાએ ચીસ પાડીને ભાગવાનો પ્રયત્ન કર્યો. રામે જોયું કે આ તો સીતાને હમણાં મારી નાખશે ને ભક્ષણ કરી જશે, એટલે એમણે તરત જ લક્ષ્મણના સામે જોયું અને કહ્યું કે આપણાથી સ્ત્રી હત્યા તો ના થાય, પણ આ સ્ત્રી જેના કારણે હજારોના ઈમાન તોડાવે છે એ નાક ને કાન એના કાપી નાખ. લક્ષ્મણ તો આજ્ઞાની રાહ જોઈને જ ઉભા હોય છે. તમારે એકાદ લક્ષ્મણ રાખવો, શરત એટલી છે કે તમે રામ થાવ તો એ તો તૈયાર જ હોય છે, ફટ દઈને તલવાર કાઢી અને એના નાક કાન કાપી નાખ્યા. મારી દ્રષ્ટિએ આ એક બહુ મોટી ભૂલ થઈ. જો તમે બીજો સંદર્ભ ન સમજો તો એક બહુ મોટી ભૂલ થઈ. જેમ દશરથ રાજાએ ભરતની ગેરહાજરીમાં રામનો રાજ્યાભિષેક કર્યો, કરવાનો પ્રયત્ન કર્યો, કઈ કઈને વિશ્વાસમાં ના લીધી અને ભરતને વિશ્વાસમાં ના લીધો, એનું આ એક બહુ મોટું પરિણામ આવ્યું. એમ એક કોડ ભરેલી સ્ત્રી, ભલે જેવી હોય એવી, એ જે હોય એની, પણ એ તો પરણવા આવી હતી,
तुम सम पुरुष न मौसम नारी, यह संजोग विधि रचा विचारी। तमारा जेवो दुनिया में कोई पुरुष नथी अने मारा जेवी दुनिया में कोई स्त्री नथी। आपनी तो कई भगवाने जोड़ी बनावेली लागे छे। कोण कहे छे? सुरपणखा। हवे आवुं कहे छे खरी, अने राम ज्यारे लक्ष्मण ने बतावे छे के लक्ष्मण ए हारो छे, पहेला कहे छे तमारा जेवो कोई पुरुष जरूर शुं हती, आ स्त्री ने धक्को मारीने काढी नाखवानी जरूर, एना नाक कान कापवानी जरूर हती। आ राजनीति छे, बहु मोटो दुश्मन उभो ना करवो वगर कारणे, એમાં પણ સ્ત્રીઓના કારણે દુશ્મન ઉભો ન કરો। અંગ્રેજો પાસેથી આ શીખજો, અંગ્રેજોએ ઘણી લડાઈઓ કરી સ્ત્રીઓના કારણે નહીં। કરો મને બતાવો, એક 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 લડાઈ બતાવો કે જે સ્ત્રીઓ માટે લડ્યા હોય। અંગ્રેજો સ્ત્રીઓ માટે એક લડાઈ ના લડ્યા, હા જમીન માટે, સંધિ તોડવા માટે, બીજા માટે, ત્રીજા માટે એ લડાઈ લડ્યા। મુસ્લિમો સ્ત્રીઓ માટે લડ્યા, રાજપૂતો સ્ત્રીઓ માટે લડ્યા અને સ્ત્રીઓ માટે બરબાદ થઈ ગયા। અંગ્રેજોની પોલિટિકલ જે દ્રષ્ટિ છે એ શીખવા જેવી છે। કદી પણ સ્ત્રી માટે લડાઈ ના લડ્યા, એમણે એવી વ્યવસ્થા કરી કે સ્ત્રીઓનું હરણ ના થાય, સ્ત્રીઓના ઉપર આંચ ના આવે એવી વ્યવસ્થા કરી। એ લડાઈ લડ્યા પોતાનું રાજ્ય મોટું કરવા માટે, થેટ તિબેટ સુધી, રંગૂન સુધી, કાબુલ સુધી, લંકા સુધી, કોઈ જગ્યાએ સ્ત્રી માટેની લડાઈ નહીં। અને આપણે કાં તો મૂછ ઊંચી રાખવા માટે, કાં તો કોઈ સ્ત્રી માટે, મોટા ભાગે દ્રૌપદી હોય, કોઈ સીતા હોય, અને આખો વંશનો વંશ કપાઈ મરે। આ જ ભૂલ પૃથ્વીરાજે કરી, સંયુક્તનું હરણ કર્યું ને જયચંદના ત્યાંથી। જયચંદ રાઠોડ એને બધાને મોકલ્યું આમંત્રણ, પણ પૃથ્વીરાજને ના મોકલ્યું, બેને દુશ્મન આવટ થઈ ગયેલી। સંયુક્તનો સ્વયંવર રચેલો, એટલું જ નહીં પણ પૃથ્વીરાજનું અપમાન કરવા માટે જોડા આગળ એનું પુતળું બનાવીને મૂક્યું। જ્યાં બધા પગરખા ઉતારે ને જોડા, ત્યાં પૃથ્વીરાજનું પુતળું મૂક્યું। શું વાત કરું તમને, આ બધા ટૂંકી બુદ્ધિના રાજાઓ, ટૂંકી બુદ્ધિના। એટલે પેલાનું અપમાન થાય એટલે વગર જોતી દુશ્મનાવટ ઊભી કરી। એવું કહેવાય છે કે ભૂષણ નામનો એક બહુ મોટો કવિ હતો શિવાજીનો અને પછી સંભાજીનો, અને ભૂષણ નામનો કવિ જ્યારે બાદશાહના એટલે ઔરંગઝેબના પેલા સુબેદાર પાસે ગયો દોલતાબાદ, તો એ એ બધી ઘણી વાતો થઈ, પછી એને સંડાસ જવાનું થયું। એ સુબાએ સંડાસમાં શિવાજીનું ચિત્ર રાખેલું, ક્યાં રાખેલું? પાયખાનામાં, મોગલોની કલ્ચર આ પાયખાનું, મોગલોનું, તે પાયખાનામાં શિવાજીનું ચિત્ર મૂકેલું અપમાન કરવા માટે જ ને। એટલે પેલા ભૂષણે જોયું કે આ તો પાયખાનામાં શિવાજીનું ચિત્ર છે, કવિ એટલે કવિ, બારોટ એટલે બારોટ, એની એની કેવી વિચક્ષણ બુદ્ધિ। એ આવ્યો, બેઠો, ખૂબ વખાણ કર્યા, ખમા 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 બાપુ, કે મને ખબર નહીં કે તમને કબજિયાતનું દર્દ છે, સમજ્યા એનો અર્થ? સમજ્યા? મને ખબર નહીં કે તમને કબજિયાતનું દર્દ છે। એટલે પેલો ફોટો જોયો ને, હડોડો, એટલે ફોટો કેમ રાખ્યો છે? પેલું કબજિયાત છોડાવવા કેટલો મોટો ચાપખો મારી દીધો, કેટલો મોટો ફટકો મારી દીધો। સંયુક્ત છે ને, એના સ્વયંવરમાં જોડા આગળ પૃથ્વીરાજનું સ્ટેચ્યુ મૂકી દીધું અપમાન કરવા માટે, બધા જોડા ત્યાં ઉતારે। રાજપૂતોની આ જ મોટી મુશ્કેલ। પછી તો પેલા પૃથ્વીરાજને ખબર પડી, એ આવ્યો, સંયુક્તનું હરણ કર્યું, લઈ ગયા, એ બધું થયું। એના પ્રેમમાં, મોહમાં પેલો ચડી આવ્યો ત્યાં સુધી એને તૈયારી ના કરી, ને પછી મરી ગયો। મારું પુસ્તક વાંચજો ઇતિહાસનું, તમને ખ્યાલ આવશે કે આખા પૃથ્વીરાજની લડાઈ કેવી રીતે થઈ હતી। એમ અંગ્રેજોએ કદી સ્ત્રીઓ માટે લડાઈઓ ન કરી અને આપણે એમના માટે જ લડાઈઓ કરવાની। રામે જો એ ધક્કો મારીને એને કાઢી મૂકી હોત ને, આ બેન, તું તો બેન બરાબર છે, માં બરાબર છે, જા બેનો જા, પગે લાગીએ છીએ એમ કરીને હાથ જોડીને જો એને વિદાય કરી દીધી હોત ને, તો આ છેલ્લું જે એક વર્ષ બાકી રહ્યું છે ને, એક વર્ષ શાંતિથી પતી જવાનું હતું। પણ ઘટનાઓને રોકી શકાતી નથી, કેટલીક ઘટનાઓ એવી ઘટવાની હોય છે કે ઘટ્યા પછી આપણે ડાપણ આપીએ, પણ મારાથી એ થઈ જાય ને, તમારાથી એ થઈ જાય ને, બધાનાથી થઈ જાય। આનું નાક ને કાન કપાઈ ગયું, ઝાર 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 લોહી વહી રહે છે, અને આ છંછેડાયેલી સ્ત્રી, અપમાન થયેલી સ્ત્રી, રાવણની બહેન, તમે વિચાર કરો, બીજી કોઈ હોય તો શું કરે?
रोती ककड़ती वन में चिल्लाती चीसो पाड़ती बुमराण करती त्या नजीक में एक छावणी रावण ने मुकेली। रावण लंका में राज करे पण ए दंडकारण्य में नजीक में लश्कर छावणी मुकेली एना भाई ने मुकेलो एनु नाम खर दूषण। खर अने दूषण ए खर ना दरबार में गई हाहाकार मचायो अरे तमे केवा छो तमारी बेन ना नाक कापी नाख्या कान कापी नाख्या मने आटलो आम करी नाख्यो तेम करी नाख्यो अने हवे कोई पण होय तमे हो तो तमे शुं करो तमारी बेन नी आवी दशा करी होय ने रोती ककड़ती आवे अने तमे शस्त्रधारी हो शक्तिशाली हो तो तमे शुं करो जरा आ दृष्टिए जुओ। અને ખર દૂષણે તરત જ મોટી સેના તૈયાર કરી ના પેલા 14 રાક્ષસોને મોકલ્યા જાઓ એ બે તપસ્વીઓને મારીને કચુંબર કાઢી નાખો। રામ સમજી ગયા કે આપણે દુશ્મન ઉભા કરી દીધા છે અને દુશ્મન એટલે મોટો દુશ્મન ઉભો કરી દીધો છે હવે તૈયારી કરવી પડશે। લક્ષ્મણને કહ્યું તું એક કામ કર આ સીતા છે ને એને લઈને એક ગુફામાં સંતાડી દે। સ્ત્રી છે ને હંમેશા રક્ષ છે એનું રક્ષણ કરવું પડે। અમે એકવાર યાત્રા કરવા ગયેલા મેટાડોર ગાડી બરાબર ચંબલ ઘાટી આવીને મેટાડોર બગડી ગઈ કોઈ બીજે બગડ્યું હોત તો ચંબલ ઘાટી અને ત્યાં બધી લોકોએ અમને સાવધાન કરેલા બસોને લૂંટી લે છે યાત્રાળુઓને મારી નાખે છે કોઈ જરાક સામુ થાય તો એમની પાસે તો પેલી નવી નવી બંદૂકો હોય છે અને સાંજ સૂર્ય આથમવાની તૈયારી અને ચંબલના બરાબર ગાડી બગડી હવે બગડી એનો વાંધો નહીં પુરુષો એકલા હોય ને થોડા દરદાગીના હોય લૂંટી લે તો બરાબર છે પણ હવે ચાર પાંચ બહેનો અમારી સાથે એટલે બહુ મોટી ચિંતા હવે શું કરવું મેં એક યુક્તિ કરી અને પુરુષો બધા અહીં મેટાડોર ઉપર રહો અને આ સ્ત્રીઓને અહીંથી એક ખેતર દોઢ ખેતર દૂર કોઈ કોઈ પેલું ખેતર હોય એ ખેતરમાં જઈને એમને રાત રાખવાના આપણે અહીંયા રહેવાનું એટલે કોઈ ડાકુ આવે કોઈ આવે તો કે લો ભાઈ સાહેબ જે જોતું હોય સ્ત્રીઓને અહીં રાખવાની એમને દૂર કરી દો આપણને કોઈ મારે જોડે તો માર ખાઈ લેશું પણ જો આમાંથી એકાદ સ્ત્રીને એ ઉપાડી ગયા તો ગુજરાતમાં પછી મોઢું બતાવો લો જાત્રા કરવા ગયા હતા અને મુશ્કેલી એ થાય કે જેમને ના લઈ ગયા હોય એ વધારે ખુશ થાય કે અમને નતા લઈ ગયા ને કરો હવે જાત્રા। રામે કહ્યું લક્ષ્મણ આ સીતા છે એની અને સીતા ઉપર જ બધાનો ડોળો છે એટલે તમે આ સીતાને કોઈ એકાંત ગુફામાં જઈને મૂકી આવો આપણે એક બહુ મોટી દુશ્મનાવટ વારી લીધી છે અને આગળ બહુ મોટા ભયંકર યુદ્ધો કરવાના છે। લક્ષ્મણે જઈ અને દૂર કોઈ એકાંતમાં સીતાજીને મૂક્યા અને પછી પાછો આવ્યો અને કહ્યું તમે ચિંતા ના કરશો। ત્યાં તો પેલા 14 રાક્ષસો ચડી આવ્યા ધસમસ 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 કરતા કરતા અને યુદ્ધ થયું। રામ અને લક્ષ્મણે 14-14 ને મારી નાખ્યા। જયારે 14-14 ને મારી નાખ્યા વળી પાછા પેલાને ખબર પડી કા તો અમારા બધા રાક્ષસો મરી ગયા આખું લશ્કર તૈયાર કર્યું કટક તૈયાર કર્યું કેટલા રથો કેટલા હાથીઓ કેટલા ઘોડાઓ બસ હવે તો એ તપસ્વીઓનો નાશ કરવો છે। રામાયણ ને મહાભારતમાં શું છે ભજનની કથા બહુ નથી યુદ્ધ કથા જ વધારે છે અને યુદ્ધ કથામાંથી જ જીવન નીકળતું હોય છે। હરદ્વાર ને ઋષિકેશ જાઓ ને કોઈ આશ્રમમાં એક રૂમ રાખો અને આશ્રમના રસોડે જમી લો સવારે ઘંટડી વાગે એટલે અડધી પ્રાર્થનામાં જઈને બેસી જો અને હું તો જો પ્રાર્થનામાં બેઠા પછી લોકો ઊંઘતા હોય પાછા એમાંય ટેકો દઈને સારી રીતે એવી કથા નથી। અહીંયા કથા શું છે યુદ્ધ કથા વારંવાર સંગ્રામ વારંવાર સંગ્રામ એટલે ફરી પાછો ખર આવ્યો મોટું લશ્કર લઈને અને એટલી ભયંકર લડાઈ ચાલી એટલી ભયંકર લડાઈ ચાલી વાલ્મીકિ રામાયણે એટલું વર્ણન કર્યું છે એટલું વિસ્તારથી વર્ણન કર્યું છે પછી તો બધાનો નાશ કર્યો ખરનો દૂષણનો ત્રિશળાનો બધાનો એમાંથી એક જ સૈનિક બચ્યો એનું નામ અકંપન બસ એક સૈનિક બચ્યો બાકી બધાને સુવાડી દીધા। કેટલીક વાર પૃથ્વી ઉપર બહુ મોટી ઘટનાઓ ઘટવાની હોય ત્યારે નાનું નાનું નિમિત્ત બનીને મોટી ઘટનાઓ ઘટી આ અકંપન પહોંચ્યો લંકામાં અને સુરપણખાએ પહોંચી લંકામાં અને રાવણની સભામાં જ્યાં મહેફિલમાં નાચ ગાન મુજરા થઈ રહ્યા છે ખુશખુશાલ બધા આનંદમાં લોકો છે ત્યાં જઈ અને અકંપને કહ્યું અરે તમે શું નાચ ગાન મુજરા કરો છો એક બે
બે આર્યો બે તપસ્વીઓ આપણા દેશ ઉપર ચડી આવ્યા છે. બધી લાંબી વિસ્તારથી વાત કરી અને ત્યાં તો પેલી સુરપણખાએ રોતી કકડતી આવી, જો મારા નામ. સુરપણખાએ જે રાજનીતિની વાતો સંભળાવી છે, રાવણ છે એ મરીચ જેવો એટલો નથી, એ કૂટનીતિજ્ઞ છે. રાવણ પાસેથી કેટલીક વાતો શીખવા જેવી છે. પેલા અકંપને કહ્યું, રાવણ આ જે બે તપસ્વીઓ છે ને યુદ્ધ કરવા જેવા નથી, હું યુદ્ધ કરીને આવ્યો છું. એને બે ના સમજતો, એ 2 લાખથી મોટા છે. પણ જો તમારે એને એને જીતવો હોય તો એક જ રસ્તો છે કે યુક્તિથી એને જીતો, કળથી એને જીતો. સુરપણખાએ પાનો ચડાવ્યો, મારી યાદ અશા, તું મોટો ચક્રવર્તી રાજા, દેવો તારી સેવા કરે અને તારી બહેનનું આટલું મોટું અપમાન. રાવણે કહ્યું, તું ચિંતા ના કર. રાવણે કહ્યું, મારે યુક્તિથી કામ કરવું પડશે. એટલે રાવણ લડાઈ કરવા નથી આવ્યો. જેવી રીતે ખર દૂષણ લડાઈ કરવા આવ્યા, એવી રાવણ લડાઈ કરવા ના આવ્યો. એ તરત જ એના મામા પાસે ગયો, મારીચ પાસે. અને મારીચ કોણ છે? તાડકાનો પુત્ર છે, જે તાડકાનો વિશ્વામિત્રના યજ્ઞમાં રામે વધ કર્યો એ તાડકાનો પુત્ર છે. મારીચની પાસે જઈ અને મારીચને કહ્યું કે જો મામા, મારું આટલું કામ કરવાનું છે, તમને ઘણા રૂપ ધારણ કરતા આવડે છે, કે હા, તમે એક કામ કરો, મારી સાથે ચાલો અને રામ ને લક્ષ્મણ જ્યાં રહે છે ત્યાં તમે મૃગનું રૂપ ધારણ કરો, રામને ખેંચી લાવો અને જ્યારે રામ ખેંચી આવે મારે સીતાનું હરણ કરવું છે. મારીચે કહ્યું, જો રાવણ, આવી બુદ્ધિ બગાડીશ નહીં, કોઈ દિવસ આવી બુદ્ધિ ના બગાડશો. મારી વાતને તમે સમજજો, જ્યારે તમે કોઈ પણ ખોટું કામ કરવા માટે તૈયાર થાઓ છો, કોઈ એક માણસ તો તમને સારી સલાહ આપનારો મળતો જ હોય છે, પણ એ જે સારી સલાહ આપનારો તમને મળે ને, એ તમને ઝેર જેવો લાગતો હોય છે. તમારા અંદરની જે ઈચ્છા છે એ જ છે કે મારે જે કામ કરવું છે એવી જ મને સલાહ આપનારો માણસ મળે. દુર્યોધનને શકુની જ ગમે, દુર્યોધનને કૃષ્ણ ગમે. મારી જ કહે છે, ના, મારાથી આ કામ નહીં થઈ શકે. ને પછી તો રાવણે કહ્યું, 2 રસ્તા છે, કાં તો આ કામ કરો અને અડધું રાજ મેળવો, અને જો આ કામ નહીં કરો તો હું અત્યારે જ તમારો વધ કરીશ. પંજાબમાં જઈને જોજો, કાશ્મીરમાં જઈને જોજો, પ્રજા છે ને બે તરફથી ભીંસાય છે, બંને તરફથી. પેલી તરફથી પેલા ઉગ્રવાદીઓ આવે અને ઉગ્રવાદીઓ આવીને કહે, આટલું કામ, ચાલ રોટી બના કે ખીલા દો, ભૂખ લગી હે, એટલે હવે તમે એને રોટલા બનાવીને ખવડાવો અને ના ખવડાવો તો ગોળીઓ મારી. અહીં ફલાણે ખેતરે રોટલા લઈને આવજો, રોટલા લઈને જવું પડે. અને જ્યાં પોલીસને ખબર પડે કે આના ઘરમાં આવીને પેલા રોટલા ખાઈ ગયા છે, એટલે પોલીસ દબાવે છે. બે તરફથી ભીંસ છે. પ્રજા તો ઘણી વાર મરતી હોય છે. હવે એને કેમ કહી શકાય કે રોટલા નહીં ખવડાવીએ? એ તો કેટલા મોટા અત્યાચારો થયા છે અને થાય છે આજે પણ. એક તરફ પોલીસનો ડર, બીજી તરફ ઉગ્રવાદીઓનો ડર. પ્રજા જીવે તો કેવી રીતે જીવે? એટલે ઘણી વાર પ્રજા હિજરત કરી નાખે. મારી છે જોયું, તબ મારી ચ હૃદય અનુમાના. તુલસીદાસજી લખ્યું છે કે મારી છે હૃદયમાં વિચાર કર્યો કે હવે મરવાનું તો છે જ, તો હવે આ રાવણના હાથે મરવું એના કરતા રામના હાથે મરવું સારું, આના હાથે મરવું એના કરતા. તમે નિર્દોષ હો, તમને કોઈ સ્વાર્થ ન હોય, તમને કોઈ લાલચ ન હોય, તો ઘણી વાર આવી મુસીબતમાં ફસાઈ જાઓ, આવી ઉપાધિમાં પડી જાઓ. આ તરફે ઉપાધિ, આ તરફે ઉપાધિ. અને ત્યારે મારી જ કે ભલે ત્યારે તમારી ઈચ્છા. બંને વિમાન તૈયાર કર્યું અને વિમાન તૈયાર કરીને બરાબર પંચવટીના નજીક ઉતાર્યું. દૂરથી પછી પગે ચાલીને આવ્યા. પેલાને કહ્યું, તમે મૃગ થાવ, એટલો રૂપાળો મૃગ થાવ, એટલો રૂપાળો મૃગ થાવ. એટલે એને તો એવું સુંદર મૃગનું શરીર ધારણ કર્યું, અંદર ચાંદી જેવા ટમ 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 ટમકા ચમકી રહ્યા છે, સોનેરી ચામડું છે અને સૂર્યના પ્રકાશમાં કઈનું તેજ છે, કૂદકા મારી રહ્યું છે આમાં. એ સીતાજી બેઠા બેઠા જુએ છે અને રામને કહે છે, હા, કેટલું સરસ મૃગ છે, જોજો આ બીજી ભૂલ, સીતા છે, આ કેટલું સરસ મૃગ છે. એટલે રામ કહે છે, આ સરસ છે. નહીં, સરસ છે એમ નહીં, મારે આ મૃગ જોઈએ છે. એટલે રામ કહે છે, મૃગ લેવા જેવું નથી, તું રવા દે, હઠ ના કર, એ રેવા લે. ના ના, તમારે ગમે એમ કરો, પણ આ મૃગ મને લાવી આપો.
એટલે રામ કહે છે ભાઈ તું રવા દે, સમાજ આ મૃગ લાવવા જેવું નથી, એને ચરવા દે બધા મૃગ ભેગો. દર દર આંખમાં આંસુ આવી ગયા. આના કરતા હું મારા પિયર ગઈ હોત તો મારા બાપે મને કોઈ દુઃખ દીધું હોત. સ્ત્રીનામ રોદનમ બલમ, ચાણક્ય લખ્યું છે સ્ત્રીનું બળ કયું છે, રડવું. એ રોદનમ બલમ, એ આંખમાંથી રડવા માંડે એટલે ભલ ભલા પુરુષ હોય ને એમના હાજા ગગડી જાય. એમને એમના હાજા ગગડાવવા માટે કઈ તલવાર ના ચલાવવી પડે, તલવાર આગળ તો ઉભા રહે મર્દાનગી રાખીને, પણ અહીં જ્યાં આંસુ આવ્યા ને હાજા ગગડ્યા. મારા બાપે મને કેટલા મનોરથ પૂરા કર્યા, જે કહું એ ઈચ્છા પૂરી કરે. મારા સસરાય સારા હતા, મારી સાસુય સારા, એક આટલું નાનું સરખું મૃગ માગ્યું તે એમાંય તમે નથી લાવી આપતા. બસ હવે શું કરવું? રામે કહ્યું સીતા આજનો દિવસ સારો નથી, હો તું માન, મારું કેવું માન. હવે સીતાજી ના માન્યા, તમારા સીતાજી શું માનવાના હશે? રામ જેવા રામની વાત આવા સીતા જેવા સીતા ના માન્યા અને હઠ પકડીને બેઠા. રામને ઝૂકવું પડ્યું. રામે કહ્યું હું ધનુષબાણ લઈને જાઉં છું, લક્ષ્મણ તું અહીં પેરો ભરજે અને હું આવું ત્યાં સુધી અહીંથી ખસીશ નહીં. લક્ષ્મણે કહ્યું ભલે તને જાઓ. ને રામ ગયા. પેલું મૃગ છે ને થોડુંક નજીક આવે, વળી પાછું આગળ જાય, નજીક આવે આગળ જાય, કૂદકો મારે સંતાઈ જાય, એમ કરતા કરતા રામને બહુ દૂર સુધી લઈ ગયું, ઘણા દૂર સુધી. અને પછી જોયું કે હવે ખાસું દૂર આવી ગયું છે એટલે રામે તીર માર્યું ને ઉછળીને કૂદીને નીચે. મૃગ હતું એ લુપ્ત થઈ ગયું અને મારી જ પ્રગટ થયો. અને પ્રગટ થઈને રામના અવાજમાં બોલવા લાગ્યો, હે લક્ષ્મણ, હે સીતા, હે લક્ષ્મણ, મરી ગયો, મરી ગયો, બચાવો, બચાવો, બચાવો. આવી બૂમો પાડવા રામાયણની ઘટનાને સમજવા જેવી છે. તમને કામ ના ગમતું હોય, તમારી બુદ્ધિ સમજતી હોય કે આ કામ કરવા જેવું નથી, પણ મોહ પ્રબળ હોય, પ્રેમ પ્રબળ હોય અને પ્રેમના આગળ માણસ ના કરવાનું કામ પણ કરવા તૈયાર, રામને તૈયાર થવું પડે. બાકી એમણે વિચાર કર્યો કે અને રોવા દો ને, ભલે મેં આંસુ પાડતી હોય, હમણાં આપોઆપ છાની રહેશે. કરી જુઓ હિંમત, નથી જવું તો આ બધું ના બન્યું હોત, પણ આંસુ છે ને એમાં બહુ મોટી શક્તિ છે. એટલે સીતાએ કહ્યું સાંભળો છો લક્ષ્મણ, સાંભળો છો, તમે જાઓ, જલ્દી જાઓ, જલ્દી જાઓ, મારા તમારા ભાઈ ઉપર કોઈ દુઃખ આવ્યું છે. લક્ષ્મણે કહ્યું તમે ચિંતા ના કરો, મારો ભાઈ તો હજાર રાક્ષસોને પહોંચે એવો છે, આ તો એક મૃગ છે, એમાં કઈ મોટી વાત હતી. લક્ષ્મણ ખસતા નથી. જેમ જેમ ટાઈમ વ્યતીત થતો જાય છે એમ એમ સીતા ઉગ્ર થતા જાય છે. અને પછી તો એવા કડવા વાક્યો કહ્યા છે કે લક્ષ્મણ તમારી બુદ્ધિ બગડી છે, હું જાણું છું કે તમે કેમ જતા નથી, કે રામનો કાંટો કાઢવા માંગો છો તમે, અને મારા ઉપર તમારો ડોળો છે કે આ રામ મરે તો સીતાનો હું પતિ થઉં, આવું લખ્યું છે, એટલે તમે જતા નથી. અને લક્ષ્મણને આમ રૂવાટા ઉભા થઈ જાય છે કે અરે તમે માતાજી આવું ના બોલો, આવું ના બોલો. એક બીજી વાત યાદ રાખજો, આ બહેનો માફ કરે, સ્ત્રી છે ને એટલી લાગણી પ્રધાન હોય કે કયા ટાઈમે કઈ વાત ના બોલાય, કે કયા ટાઈમે કઈ વાત બોલવી જોઈએ, કઈ વાત દબાવવી જોઈએ, બસ લાગણીના ઉભરામાં કશું ભાન ના રાખે, કઈ કહેતા કઈ ભાન ના રાખે અને એક મોટો ભડકો કરી મૂકે. લાગણી છે એટલે હું ઘણી વાર કહું કે આ બહેનો છે ને ખૂબ દૂધપાક પૂરી રમાડે જમાડે, ખૂબ ખવડાવે અને છેવટમાં એવો વઘાર કરી મૂકે ને બધું કરેલું ધૂળ દાણી. દ્રૌપદીએ વઘાર કરી મૂક્યો, કર્યો કે નહીં? યુધિષ્ઠિરના ત્યાં દુર્યોધન આવ્યા, બધો મહેલ બતાવ્યો, રંગે ચંગે બંને ભાઈઓને પ્રેમ આનંદ, બધો આનંદ આનંદ બધું. પણ એ ઝરોખામાં બેઠી બેઠી પેલી ઓજની જોયું પડ્યો અને ત્યાં બેઠો બેઠો એને વઘાર કરી દીધો કે એ આંધળાના છોકરાએ, આમાંથી આખું મહાભારત ઊભું થઈ ગયું. જો જીભ ઉપર કાબુ રાખ્યો હોત દ્રૌપદીએ તો કદાચ આ મોટું મહાભારત થયું હોત. અહીંયા સીતાજીની જીભ ઉપર એ કાબુ નથી અને કહે છે કે તમારી બુદ્ધિ બગડી છે. પણ તમે યાદ રાખજો હું કદી પણ રામ નહીં હોય તો હું કોઈની થવાની નથી. લક્ષ્મણ કહે છે પણ આવા વિચારો કેમ કરો છો, આવી કલ્પના કેમ કરો છો, આ વાત ખોટી છે, હું એવો વિચાર જ નથી કરતો, મારા ભાઈને કોઈ વાળ વાંકો કરી શકે એમ નથી. પણ સ્ત્રી હઠ એટલે સ્ત્રી હઠ. અને લક્ષ્મણે જોયું કે હવે આ કોઈ હિસાબે સીતાજી માનવાના. વાલ્મીકી રામાયણ અને તુલસી રામાયણમાં એક બહુ મોટો મુદ્દાનો ભેદ છે.
બીજી રામાયણોમાં લક્ષ્મણ જયારે જાય છે ત્યારે એક ધનુષથી રેખા દોરીને જાય છે, અને લક્ષ્મણ રેખા કહેવાય છે કે આ રેખાની બહાર તમે પગ મૂકશો. વાલ્મીકી રામાયણમાં આ પ્રસંગ નથી, વાલ્મીકી રામાયણમાં આવો કોઈ રેખા દોરવાનો એવો કોઈ પ્રસંગ નથી. પણ લક્ષ્મણ કહે છે હું જાઉં છું અને તમે શાંતિથી ઘરમાં રહેજો, અને લક્ષ્મણ પછી દોડતા જાય છે. આ બાજુ પેલો રાવણ છે ને, એ રાવણ યતિનું રૂપ, ત્રિદંડીનું રૂપ ધારણ કરી અને તૈયાર જટાજૂટ થઈને તૈયાર ઉભો છે. આવીને કહે છે ભિક્ષામ દેહી. એટલે બીજી રામાયણોમાં, આ રામાયણમાં એક બહુ મોટો મુદ્દાનો ભેદ છે. વાલ્મીકી રામાયણમાં શું છે કે બ્રાહ્મણના રૂપમાં, અડધો યતિના રૂપમાં, અડધો બ્રાહ્મણના રૂપમાં એ જાય છે. સીતાજી એને પર્ણકુટીમાં બોલાવે છે, આસન પાથરી આપે છે અને બેસાડે છે. એના આગળ બધી જમવાની વસ્તુઓ મૂકે છે કે મારા ત્યાં કોઈ અતિથિ આવ્યા છે, કોઈ મહાપુરુષ આવ્યા છે, એવી રીતે બધી ચર્ચા કરે છે. અને રાવણ પૂછે છે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, બધી ઠેઠ વનવાસની બધી વાતો કરે છે સીતાજી. આ બધી ચર્ચા ચાલે છે અને જ્યાં બધી જમવાની સામગ્રી બધી પીરસી અને રાવણે પછી અસલ રૂપ પ્રગટ કર્યું. એણે કહ્યું અરે હું લંકાનો રાજવી રાવણ છું, અને આ યતિના, સંન્યાસીના, રખડતા માણસના, તપસ્વીના ઘરમાં તારા જેવી ના શોભે. તારું સૌંદર્ય તો મારે ત્યાં શોભે, મારી રાણીઓ તારી દાસી થશે. અને પછી બંનેની ચકમક ઝરે છે, અને એ ચકમક એવી જોરથી ઝરે છે. ને સીતા કહે છે રે તું તો કૂતરા જેવો છે, તું ફલાણા જેવો છે, હું વાઘણ છું, હું સિંહણ છું, અને સિંહણને કોઈ કૂતરો ભોગવી ન શકે. હું તો સિંહની પત્ની છું, જો મારો રામ આવશે તો તને અહીંથી જીવતો નહીં જવા દે, માટે જેટલો બને એટલો જલ્દી ભાગી જા. આ બધી રકઝક ચાલે છે. છેવટમાં રાવણ સીતાજીને પકડી ઉપાડી અને રથમાં નાખે છે, અને પછી એ રથને ઉપાડે છે. સડસડાટ કરતો રથ ગગન માર્ગે વિદાય થાય છે. આ બાજુ લક્ષ્મણ જ્યારે રામની પાસે પહોંચે છે તો રામ તો પેલાને મારીને પાછા આવી રહ્યા છે, અને લક્ષ્મણને જોઈને પેટમાં ફાળ પડી ગયા. અરે લક્ષ્મણ તું કેમ આવ્યો, તને મેં કહ્યું તું ત્યાં ઉભો રહેજે, પણ કે હું મને ના ઉભા રહેવા દીધો. મારી ભાભીએ મને કહ્યું જાઓ જાઓ જાઓ, બીજી વાત નહીં, મને ન સંભળાય એવા કડવા વેણ કયા, એટલે મારે આવવું પડ્યું છે. લક્ષ્મણ દોડ, આજ આપણા ઘરમાં કંઈક ગોટાળો થયો છે, કંઈક ગડબડ થઈ છે, આજ આપણી પંચવટીની અંદર કોઈ ઉલ્કાપાત થયો છે, કોઈ ષડયંત્ર છે, આ મૃગ નતો આ રાક્ષસ હતો. અને બંને દોડતા આવે છે. એલી કુટિયાનું બારણું ઉઘાડું છે અને બધું વેરણ છેરણ બધું પડેલું છે. સીતા સીતા સીતા, બહાર નીકળીને અહીં બૂમ પાડી સીતા, અહીં બૂમ પાડી સીતા, અહીં બૂમ પાડી સીતા. ક્યાં સીતા છે? દાંપત્ય નિર્વિઘ્ન નથી પૂરું થતું હતું. સંસાર ખરો, તમે નિર્દોષ હો, તો પણ કેટલીક વાર આવા પ્રસંગો આવીને ઉભા રહે. અને કિલ્લોલ કરતું જે વનવાસમાં રહેવા છતાં જે કિલ્લોલ કરતું જે દંપતી હતું ને, રોતું કકડતું થઈ ગયું. પેલી તરફ સીતા કહે છે રામ રામ, છોડી દો રાવણ મને છોડી દે, રામ રામ કરે છે. ના બાજુ સીતા સીતા. એટલે સજ્જનો, રામાયણની જે ઘટના છે, અને ઘટનાઓની અંદર આપણા જીવનમાં આપણા પ્રસંગોમાં આવનારા બધા પાત્રો છે, અને એ પાત્રો આપણા જીવનમાં કેટલો મોટો ઉલ્કાપાત કરતા હોય છે એનું આ નિદર્શન છે. અંબે માત કી, ઉમિયા માત કી, સદગુરુ દેવ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.